સુખ નો અવતાર આખો પરમાનંદ નો અવતાર જન્મથી જ માતાના પેટમાં પણ જેનો પરમાનંદ હતો એને ત્યાગ કરવાનું બધું ત્યાગ એ તો કષ્ટ છે. શું છે અને બીજું એક વાક્ય એવું છે કે આ જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનો મેં લખ્યું છે જ્ઞાન, એ જ્ઞાન કરવા માટે નથી કહ્યું. શું કહ્યું? કરવા માટે નથી કહ્યું. મેં લખ્યું કે શાંતિ રાખો, દયા રાખો, સભા કરો, જ્ઞાન કરવા માટે નહીં કર્યું. તો એટલે આપણા લોકો શું કહે છે, ઘણું જાણીએ છીએ બહુ પણ થતું નથી, ઘણું જાણીએ છીએ બહુ પણ થતું નથી. જાણ્યું એ કરવાનું જ નથી. શું કહ્યું? જે જાણ્યું એ કરવા માટે નથી કર્યું. ચરણ હરું કહ્યું છે, જાણ્યું જ નથી ને. કાયજ ની માણસ જય સચિદાન. આ શાસ્ત્ર માં લખ્યું, પુસ્તક માં લખ્યું, એ કરવાનું નથી. જાણ્યું તે કરવાનું નથી તો શું કરવાનું? કરવા ગયા તેથી બગડી ગયું બધું. તો શું હવે કરવું? લખ્યું છે કરવાનું ના હોય, લખ્યું છે જાણવાનું હોય. જાણવાનું શું લખ્યું છે? એ જ્ઞાન છે, તે જ્ઞાન જાણવાનું છે, કરવાનું ના હોય. જ્ઞાન જો કરવા જાય તો ચેતન અચેતન થઈ જાય. શું થઈ જાય? ચેતન અચેતન થઈ જાય. શાસ્ત્ર માં જે છે જ્ઞાન તે શુદ્ધ જ્ઞાન કહેવાય છે, શુદ્ધ જ્ઞાન કહેવાય છે. અને શુદ્ધ જ્ઞાન વાંચનાર ને મતિ જ્ઞાન થાય. શું થાય? મતિ જ્ઞાન થાય. વાંચનાર ને મતિ જ્ઞાન થાય. અને મતિ જ્ઞાન જાણવાનું છે. શું છે? મતિ જ્ઞાન જાણવાનું એટલે એટલે સમજવાનું એમ ને. સમજવાનું એનો અર્થ એવો થાય. બસ સમજવાનું, જાણીને સમજવું, સમજીને જાણવાનું, જાણીને સમજવું, જાણીને સમજવું, બે વાત એક કરવાનું છે. ત્યારે બધા તો લઈ બેઠા તરત જો બાહ્ય ક્રિયા કરી ના. જ્ઞાની જ્ઞાન એનું જ્ઞાન સમજવાનું છે ને. શું થયું પછી? એનું ફળ જ આવશે. એ પ્રમાણે હા એનું ફળ આવે. ક્રિયા તમારે કરે ને એનું ફળ આવે છે. તમે અહીંથી જાણી લીધું સ્ટેશનનો રસ્તો એટલે જાણી લેવાનું છે તમારે. પછી એનું ફળ સ્ટેશન પહોંચાડી દેશે તમને. જો એટલે જાણવાનું કરવા ગયા. શું થયું? એવું લખ્યું છે એવું કરવા ગયા. વચ્ચેનો આખું એનું જે સાયન્ટિફિક ઇફેક્ટ ઉડાડી દે. પહેલું શ્રદ્ધા જ્ઞાન થવું પડે. શું થાય? શ્રદ્ધા જ્ઞાન થવું પડે. જે લખ્યું છે એ આપણે પહેલી શ્રદ્ધા બેસવી જોઈએ. અને શ્રદ્ધા બેસે તો પછી જ્ઞાનમાં ફિટ થાય. અને ત્યાર પછી તમારે કશું કરવાનું નહીં. એની મેરેજ ક્રિયા થયા કરે. એની મેરેજ ક્રિયા થયા.